ખેડા જિલ્લાના મહુધા તાલુકાના મિરજાપુરના જાલાપુરા ગામને બારોબાર વેચી દેવામાં આવ્યું છે, જેનો દસ્તાવેજ પણ બની ગયો છે. સરકારી મિલકત સાથે સમગ્ર સર્વે નંબર સાથે આખા ગામનો વેચાણ દસ્તાવેજ કરી વેચાણ કરવાનો કિસ્સો બહાર આવ્યો છે. મહુધા તાલુકાના મિરજાપુર તાબે આવેલ જાલાપુરાના સર્વે નંબર 162માં સરકારી પ્રાથમિક શાળા, 4 મંદિર, 22 આવાસો સહિત 48થી વધુ મકાનો આવેલા છે, જે બારોબાર વેચી મારવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ જગ્યામાં છેલ્લા 1975થી પરિવારો પોતાના મકાનોમાં રહે છે. 400થી વધુ વસ્તી આવેલ છે. 1997માં આ જમીનમાં પ્રાથમિક શાળા પણ બનાવવામાં આવી હતી. સર્વે નંબર 162માં 22 સરકારી આવાસો સહિત 48 મકાનો, પ્રાથમિક શાળા, 4 મંદિર, 4 CC રસ્તા, 3 જેટલા પાણીના બોર પણ છે. જૂના માલિકના વારસદારોએ પેઢીનામું કરી ખોટો દસ્તાવેજ બનાવી બારોબાર જમીનનું વેચાણ કર્યું હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. ખેતીલાયક જમીન બતાવી ખોટા પુરાવા રજૂ કરી દસ્તાવેજ બનાવાયો છે, જેની વેચાણ દસ્તાવેજ બાદ પાકી નોંધ પણ પડી ગઈ છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ 50 વર્ષ પહેલાં 5 રૂપિયાના સ્ટેમ્પ ઉપર ગ્રામજનોના વડીલોએ જમીન વેચાણ રાખી હતી, જેનો કબજો ભોગવતો અને માલિકી હક પણ ગ્રામજનોનો છે. ત્યારે ડાકોર મહુધા રોડ પર કરોડો રૂપિયાની જમીનનો ભૂમાફિયાઓએ અધિકારીઓની મિલીભગતથી બારોબાર ખેલ પાડી દીધો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. ગ્રામજનોએ મહુધા કોર્ટમાં 2023માં દાવો પણ કરેલો છે, જે હાલ પેન્ડિંગ છે. આ બાબતે મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ ગ્રામજનોએ મહુધા મામલતદાર તેમજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. સાથે જ વહેલી તકે કોઈ યોગ્ય કાર્યવાહી નહીં થાય તો અમરનાથ ઉપવાસ પર બેસવાનું નક્કી કર્યું હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.